હેલો ગાઈસ, કેમ છો બધા? આજે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ. તો સવાર સવારમાં અમે કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું. તો ફ્રી થઈ અને આજે સાંજે ઢોસાનો પ્રોગ્રામ છે, ઢોસા બનાવવાના છે. તો એના માટે મેં ચોખાને એવું પલાયું છે, એનું ખીરું બનાવવાનું. તો હું તમને બતાવું. તો આમાં મેં ચોખા, ચણાની દાળ અને થોડાક મેથી દાણા નાખી અને સવારમાં પલાળી નાખ્યું હતું. તો હવે આને 4-5 કલાક થાય એટલે દમ પલળી જાય, એટલે પછી એને મિક્સરમાં ખીરું બનાવી લઈશું. હલો ગાઈસ, તો હું જાઉં છું, ગવારનું શાક બનાવી નાખ્યું છે અને હવે રોટલા બનાવવા જાઉં છું. એ પણ દેશી ચૂલા ઉપર રોટલા બનાવીને આવીને મળીએ. બાય. મારે જેમ્સ ભાઈ બનાવે. સાફ કરે અમે, ફ્રીજ, ખુરશી બધું ભરાઈ રહ્યું. મમ્મી અત્યારે સાફ કરે બધું, પછી આપણે ઢોસા બનાવશે એનું આપડે બતાવશી. ઢોસા કર્યું, ઘરમાં ઢોસા મને નહીં ખાવે તો બતાવશું પછી. તો અત્યારે મમ્મી ઢોસા બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. જો ચટણી બનાવી કેવડી એટલી બધી છેલ્લી ચટણી છે, સિંગની ચટણી છે. હવે શું કરો? દાળ કરે. આમાં શું કર્યું? તો હવે દાળ તો આ રહી, બટેકા ટેસ્ટી ટેસ્ટી. આ અમારો બીજો બટેકો. શું હતા, કઈક બોલવું ખરી? શું બોલું? કઈ જે બોલો. આવો ચટણી નો ક્રેડિટ આને મળે. આયા બને હા, એ તો બધું નાખ્યું તો મમ્મી એ તો બધું તો મેં જ કહ્યું છે.
ચાલો આપણે ઢોસા ઉતારે ત્યારે બતાવશે. તો અત્યારે મારી ડાળ ઉતરી ગઈ છે. સંભાળ, ભૂલી જાવ થોડુંક હવે. કોમ કડાર જ છે ને. અત્યારે મમ્મી ઉતારી રહ્યા છે ઢોસા, ને આપણે આપણી પ્લેટ તૈયાર કરી લીધી. સિંગની ચટણી, પછી બટેકા અને ડાળ. સંભાળ, ઢોસા ઉતારે હે. હેલો, ખાઈને પછી કહેજે કેવા બેના. ચાલુ કરી દીધું છે. કેવા બેના,